नमस्कार दर्शक मित्रों, आप निहरिया छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव और झटपट न्यूज। खेरगामना बहुचर्चित लव जेहादना केसना बीजा मुख्य आरोपी रौनक पटेलनी आज नवसारी एलसीबी टीमे धरपकड़ करी छे। हिंदू दीकरी साथे बल्लारेश्वर मंदिरनी अंदर लग्न करावामां आव्या। असीम शेखनो सागरी थतो जेनी उपर ऑलरेडी एक हत्याना केसनी अंदर ए वॉन्टेड छे, एवा रौनक पटेल ने आज नवसारी एलसीबी टीमें झड़पी पाड्यो छे। असीम शेखे जयरे आ पीड़िता नाबालिक हती त्यारथी नी साथे संबंधो राख्या हता। बाद में आगळ जता एने एवुं मालूम पड्यूं कि भाई हूँ एक मुस्लिम छूँ, आ एक हिंदू छे, अने आगळ जता आ किस्साओ मोटू स्वरूप धारण करी शके छे एम विचारी एणे पोताना सागरित एवा रौनक पटेल के जो बिल्लीमोराना रहेवासी छे ने 302 नी अंदर पण जेमनी उपर ऑलरेडी गुनो नोंधाई चूक्यो छे एवानी साथे आ दीकरीना लग्न करावा माटे जोर जबरदस्ती करी। पीड़िताने ए रीते समजावामां आवी, तू हिंदू छे, रौनक हिंदू छे, तमे लग्न करी लो, पछी रौनक पासेथी तारा છૂટાછેડા કરાવડાવી અને હું તારી સાથે લગ્ન કરી લઈશ અને તને સ્વીકારી લઈશ। જ્યારે પીડિતાએ ના પાડી તો એના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને આખા કેસની અંદર જે મહિલા વકીલ છે, જે અસીમના મદદગાર છે, એણે કોરા કાગળની ઉપર આ બંને પીડિતા પાસેથી અને રોનક પાસેથી કોરા કાગળ ઉપર સહી લઈ લીધી। નવસારીના બલ્લારેશ્વર મહાદેવ મંદિરની અંદર એમના લગ્ન કરાવવામાં આવ્યા અને ત્યાર પછીથી પણ આ પ્રકરણ ન અટકતા આખરે પીડિતાએ લવ જિહાદ બાબતની પોસ્કો એક્ટની અંદર અને આઈટી એક્ટની અંદર ગુનો નોંધાવો પડ્યો। પીડિતાને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે ખેરગામમાં નહીં અને આપે ખેરગામની બહાર ઉપરી અધિકારીઓને આપના આ પ્રકરણની ફરિયાદ નોંધાવી, તો ત્યારે પીડિતાએ એવું કહ્યું કે ભાઈ ખેરગામના જે મહિલા પીએસઆઈ હતા એમનું અસીમ શેખની સાથેનું કનેક્શન અમને ખબર હતું અને જેથી કરીને કોઈ કાર્યવાહી ન થશે એવી બીકે મહિલાએ ઉપરી અધિકારી પાસે જઈ અને પોતાની ફરિયાદ નોંધાવી પડી હતી। પ્રથમ દિવસથી જ આ તબક્કે મીડિયા જે ખરું આ બાબતનું ધ્યાન દોરતું હતું, પણ ગઈકાલની પ્રેસ રિપોર્ટની અંદર ઉપરી અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે જે તે મહિલા પોલીસ અધિકારીની બદલી 22 તારીખે કરી દેવામાં આવી હતી અને 23 તારીખે આ કેસની નોંધણી થવા પામી હતી। એટલે સાંઠગાંઠ હતી એ વાત તો પાકી। ગઈકાલે જ્યારે ખેરગામના બજારની અંદર લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો ત્યારે લોકોનું પણ એ જ કહેવું હતું કે આજે આખો પરિવાર છે એ શેખ પરિવારની ખેરગામની અંદર ખૂબ મોટી વગ હતી, શાખ હતી, લોકોને ડરાવતા હતા, ધમકાવતા હતા। તો આ વિશે ખેરગામના મહિલા સરપંચ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। મારું નામ ઝરણાબેન ડી પટેલ છે, હું ખેરગામ સરપંચ તરીકે હોદ્દો અહીંયા ચલાવું છું અને ખેરગામની અંદર જે આજે પોલીસ તંત્રએ જે રેલી કાઢી છે અસીમના માટે એમનો અહીંયા ખેરગામની અંદર ખૂબ જ એવો ક્રાઇમ અને ખૂબ એવો એ હતો, ડર હતો કે લોકો એમની સામે કોઈ દિવસ આવી ન શકતા હતા કારણ કે એ બુટલેગર હતા અને એમના ડરથી લોકો બીવે પણ છે અને લોકો સામે પણ નહીં આવી શકતા। પણ આજે જે પોલીસ તંત્રએ જે કામ કર્યું છે એને હું સલામી આપું છું કારણ કે જ્યાં સુધી કોઈક મહિલા કે કોઈક એમના વિશે ક્રાઇમ જે છે એને લાવશે નહીં ત્યાં સુધી પોલીસ તંત્રને પણ ખબર ના પડે। પણ હું પેલી દીકરીને પણ સલામ આપું છું કે એ અગાડી આવી અને એમણે જે પોલીસ તંત્રને જાણ કરી એ માટે એમને પણ હું સલામી જ આપું છું। એ માટે જ આજે આ અસીમની જે વરઘોડો કાઢ્યો છે એ બરાબર જ છે અને એમના જે બી કોઈ દબાણ હતા એ જમીનના વિવાદને લઈને કે ઘણા એવા એમના વિવાદો ચાલતા જ હતા ખેરગામની અંદર, એટલે આ જે ન્યુસન્સ છે એ નીકળી ગયો એના માટે આ પોલીસ તંત્રને હું ખૂબ ખૂબ આભાર માનું છું। એમનો જે ધાક હતો એ એક તો પહેલા તો પૈસાથી એ લોકો સક્ષમ હતા એટલે એ લોકો પૈસા ટકે દબાવતા હતા, જે લોકો એમની ઘરે કામો કરે છે એ લોકોને દબાવે છે કે એમના જે ક્રાઇમ હોય છે એ એમને એમના જે ઘરના કામ કરતા હોય એમને સોંપી દઈને એ લોકોને અંદર મુકાવે છે, એ લોકો એમાંથી સાઈડે નીકળી જતા હોય છે, એવા બહુ બધા ક્રાઇમો છે અને એ લોકોના એટલા દબાવો છે કે ખેરગામની અંદર જે આવાસો બન્યા છે
એ લોકોની જે બાજુની જગ્યામાં એમાં પણ જો વિધવા બાઈ લોકો રહી છે એમની પર ખૂબ પ્રેશર હતું, એટલે એમના ખૂબ એવા દબાવો છે. એકતા માટે હું કહું છું તો ખેરગામ ની અંદર એવી હિન્દુ મુસ્લિમ અને કઈ જાતિઓ રહે છે, બધા સંપીને જ રહે છે, કોઈ માટે હિન્દુ મુસ્લિમ નો કોઈ ભેદભાવ નથી. પણ આ જે અસામાજિક તત્વો જે છે એમનો નિકાલ થયો એ માટે અમને ખૂબ ખુશી છે. અને જે આ દીકરીની વાત કરું તો એ દીકરી જ્યારે સામે આવી છે તો એના માટે હું એ જ કરું છું કે સલામી આપું છું કે એ દીકરી સામે આવી. આવી જે મહિલાઓ છે એના માટે હું એ જ સંદેશો આપવા માંગુ છું કે મેં પણ એક મહિલા છું, જ્યારે કોઈ દીકરી સાથે આવું કૃત્ય થાય તો એ મારી સામે આવી અને મને રજૂઆત કરી શકે. આવી જ રીતે અસીમને જેવી રીતે સજા મળી છે એવી જ રીતે બીજી દીકરીને ન્યાય આપવા માટે હું સાથે રહીશ. આઈસ્ક્રીમ હમારે યહાં રોજ ચાહીએ, ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ, 5 સે ઝ્યાદા વેરાયટીઝ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. સાથે જ ખેરગામના અન્ય એક સ્ત્રી આ પરિવાર વિશે, અસીમ શેખ વિશે, એના બાળપણ વિશે શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આ ખેરગામની અંદર અસીમે જે કૃત્ય કર્યું એ તદ્દન ખોટું અને અશોભનીય છે. ખેરગામની અમારે ખેરગામને લાજ લૂંટાવે એવા કામ એમણે કર્યા છે. અસીમ બુટલેકર છે, અસીમ તો છે જ, પણ એની સાથે એની પૂરી ફેમિલી બુટલેકર છે અને એની ફેમિલીએ અને અસીમે કેટલી મા બેન દીકરીઓની ઇજ્જત લૂંટી છે. સ્કૂલની અંદર બાળકો જ્યારે નાના હતા ત્યારથી એ સ્કૂલમાં જતો, ત્યારથી જ ફેટ લઈને એ લોકો બધા જ જતા, નગીમ જતો, નિગમ જતો, અસીમ જતો, સદ્દામ જતો. અને ગાડીની અંદરથી જાય છે તો મા બેન દીકરીઓને ગંદા ગંદા ઇશારા કરે છે અને બોલાવે છે, એ લોકોની વિડીયો ક્લિપ બતાવે છે અને વિડીયો ક્લિપથી એ પોતે બધી બહેનોને આકર્ષે છે. કેમ, આ એરિયો આદિવાસી એરિયો છે એટલે બહેનોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી નહીં પડતી હોય, એટલા માટે એ લોકો પૈસાને લોભ લાલચ આપી વ્યાજના ધંધા કરે છે અને લવ જેહાદમાં પડે છે અને આ બધા ખોટા ખોટા કૃત્યો કરીને આવી જ રીતનું કામ કરતો આવેલો છે. અને મારો છોકરો અને હું, અમે બે નહીં હોઈએ તો કંઈ એ લોકોને કોઈ અડચણરૂપ થતું નથી. અમે જ્યારે અહીંયાથી નીકળીએ તો અમારી પાછળ ગાડી લાવી વચ્ચે ગાડી મૂકી અમને રોકી દેવામાં આવે છે અને ડ્રાઈવરને કહે છે તું બહાર નીકળ અને મને કહે છે તું નીકળી તો તને જોઉં. આવી રીતના અમને હરેક વાર કીધું છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદો આપવામાં આવેલી પણ ત્યારે કોઈએ અવગણના, ત્યારે બધાએ અમારી અવગણના કરતા કે ચાલો એ તો ચાલશે, કેમ કે એમની હતી પોલીસ. આજે પોલીસે એટલો બધો સપોર્ટ કર્યો છે અને હર્ષભાઈ અને સી આર પાટીલ સાહેબે કે આજે ખેરગામમાં હર્ષોલ્લાસ મનાવીએ, આજે એક હોળી એ દિવાળી હોય ને એ ટાઈપનો માહોલ બની ગયો છે, એટલી અતિ આનંદ અમે અનુભવીએ છીએ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો સાથે જ જ્યારે પીડિતાને પ્રશ્ન કરવામાં આવ્યો કે શા માટે એમણે આ કેસ ખેરગામની બહાર નોંધાવ્યો, ત્યારે પીડિતા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે પીડિતાને સાંભળીએ. ખેરગામ ના જે પીએસઆઈ હતા એ મેડમ એ અસીમ સાથે કોન્ટેક્ટમાં હતા, જેથી મને ડર હતો કે મને ન્યાય મળશે કે નહીં, તેનો મને ડર લાગતો હતો, જેથી અમે ઉપર અરજી કરી. તો આ તમામ કેસની અંદર જેમણે પ્રથમ દિવસથી પોતાની નજર રાખી છે એવા નવસારી જિલ્લાના ડીવાયએસપી એસ કે રાય આ બનાવ વિશે શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. તારીખ 23/6/2023 રોજ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે એક બહેને આવીને આઈપીસી તેમજ પોક્સો અને આઈટી મુજબની એક ફરિયાદ આપી હતી, જે ફરિયાદમાં મુખ્ય આરોપી અસીમ નિઝમિયા શેખ રહે ખેરગામ કુંભારવાડ અને રોનક પટેલ રહે બિલ્લીમોરા આ બે મુખ્ય આરોપીના વિરુદ્ધમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે ગુનો રજીસ્ટર કરીને એલસીબીની ટીમે મુખ્ય આરોપી છે એ જે અસીમ નિઝામિયા શેખની ધરપકડ કરેલી અને એના 9 દિવસના રિમાન્ડ મેળવેલા હતા. અને આજ રોજ રોનક પટેલ રહે બિલ્લીમોરા કે જે આમાં મુખ્ય મદદગારીમાં મુખ્ય આરોપી સાથે હતો એની પણ ધરપકડ કરવામાં આવેલ છે.
આ રોનક પટેલ જે છે એનો આ ગુના સંબંધી રોલ એવો હતો કે જે આ બે દીકરી હતી એ જે આ અસીમ નિઝામિયા શેખ એને 17 વર્ષની ઉંમરથી હેરાન કરતો હતો અને આ જે લવ સંબંધો 4-5 વર્ષ સુધી એણે જબરદસ્તી રાખેલા હતા તો એને એવું ખબર પડી કે હું મુસ્લિમ કાસ્ટનો છું અને જે દીકરી છે હિન્દુ છે તો જો હું લગ્ન કરીશ તો લવ જિહાદનો અને હિન્દુ મુસ્લિમના તોફાનો થવાની શક્યતા રહેલ હોય જેથી એણે એ યુક્તિ વિચારીને જે આ 302નો આરોપી પણ છે રોનક પટેલ એ રોનક પટેલને એને પોતાના સાગરીતને એને દીકરીને એવું સમજાવ્યું કે તું આની જોડે મેરેજ કરી લે પછી હું ડિવોર્સ કરાવીશ તારી જોડે હું મેરેજ કરી લઈશ તને રાખી લઈશ એ બાબતની એને સમજણ કરી પણ એણે આ રોનક પટેલ જોડે દીકરીએ લગ્ન કરવા માટે ના પાડતા એના પરિવારને મારી નાખવાની ધમકી આપીને એને રાજી કરી અને એક જે બેન છે વકીલ બેન એણે આ કોરા કાગળો પર આ બંનેની સહી કરાવી લીધેલી અને આ બંનેના મેરેજ બલ્લાળેશ્વર મહાદેવ મંદિર ખાતે નવસારી ખાતે એના મેરેજ કરાવેલ આ બાબતે આ મુખ્ય આરોપી છે અને એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ માટે આજે વકીલ બેનશ્રી છે તેમજ આજે બલ્લાળેશ્વર મહાદેવના મંદિરના જે મહારાજ છે તેમને બોલાવીને પૂછપરછ કરવામાં આવનાર છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557 આ પ્રમાણે છેલ્લા 24 કલાકની અંદર બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હજુ પણ તપાસનો વિષય ચાલુ છે મહિલા વકીલથી લઈ અને લગ્ન કરાવનાર મહારાજ સુધીની તપાસ પણ કરવામાં આવશે જેવું એસકે રાય દ્વારા જણાવવામાં આવ્યું છે તો આ પ્રમાણે ખેરગામના લવ જેહાદ હોય આઈટી એક્ટ હોય કે ત્યાર પછીથી અસામાજિક તત્વ ગણાતા આ શેખ પરિવારની વાત હોય આ તમામે તમામને કડક પૂછપરછ કરી પીડિતાને ન્યાય અપાવવા માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ બની છે જે તે પીએસઆઈની 22 તારીખે જ બદલી કરી દેવામાં આવી હતી અને હાલ જે તપાસ અધિકારીઓ છે એ તપાસ અધિકારીઓ ઉપર પીડિતા પરિવારને તેમજ ખેરગામને સંપૂર્ણ વિશ્વાસ છે અને માટે જ કરીને ગઈકાલે ખેરગામની અંદર ખેરગામના ગ્રામજનોએ આ તમામે તમામ પોલીસ અધિકારીઓને સન્માનિત કર્યા હતા એમની ઉપર વિશ્વાસ મૂક્યો હતો એમની ઉપર ભરોસો મૂક્યો હતો તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292